તો આપતા જશો, પણ આ બધાની સાથે જે ખૂબ જરૂરી બાબત છે એ આપણી કારકિર્દીને આપણો અભ્યાસ છે, જેના વિશે પણ વિચારવું જ રહ્યું અને આપ સૌએ પણ થોડો થોડો અભ્યાસ તો કરી શરૂ કર્યો જ હશે. તો આજે આપણે વાત કરવાના છીએ ધોરણ 12ના એકાઉન્ટની એટલે કે નામાના મૂળ તત્વો વિશે. ધોરણ 12નું આપણું આજે એકાઉન્ટ વિષય છે એ મુખ્યત્વે બે ભાગમાં વહેંચાયેલું છે, પાઠ્યપુસ્તક ભાગ 1 અને ભાગ 2. તો આજે આપણે એની વિશેની ચર્ચા કરીશું કે ભાગ 1માં કેટલા પ્રકરણ છે, એક પ્રકરણના કેટલા ટોટલ માર્ક્સ છે અને એ કેવી રીતે પરીક્ષામાં પૂછાય છે, અને એવી જ રીતે ભાગ 2 એમાં કેટલા પ્રકરણ છે, એક પ્રકરણમાંથી પરીક્ષામાં કયા કયા વિભાગમાં કયા પ્રશ્ન પૂછાય છે. એકાઉન્ટના પેપરની વાત કરીએ તો તમારો 100 માર્ક્સનો પેપર હોય, એ ટોટલ વિભાગ 6 એટલે કે વિભાગ એ બી સી ડી ઈ અને એફ એમ 6 વિભાગમાં વહેંચાયેલો રહેશે, જેમાં વિભાગ એ છે એ 10 માર્કનો જેમાં એમસીક્યુ હોય છે, વિભાગ બી 10 માર્કનો હોય છે જેમાં એક એક વાક્યના 10 પ્રશ્નના ઉત્તર તમારે લખવાના હોય છે, જ્યારે વિભાગ સી છે એ એક પ્રશ્ન 3 માર્કનો હોય છે, ટોટલ 6 પ્રશ્ન એટલે કે કુલ 18 માર્ક્સ હોય છે, અને આ પ્રશ્નો એ નાના દાખલા અને થિયરી એમ બંને ભેગા થઈને આવે છે. જ્યારે વિભાગ ડી છે એ 16 માર્ક એટલે કે 4 પ્રશ્નો 4 માર્કના, 4×4 16 માર્કનો પ્રશ્ન હોય છે. વિભાગ ઈ હોય છે એ મોટા પ્રશ્ન એટલે કે મોટા દાખલા આવે છે, કુલ 3 દાખલા, 1 દાખલાના 8 માર્ક એટલે 8×3 24 માર્કનો આખો ઈ વિભાગ હોય છે, અને જે એફ સેક્શન છે એ તમારો 11×11 માર્ક્સના 2 પ્રશ્નો મોટા મોટા દાખલા હોય છે, ટોટલ 22 માર્ક્સ હોય છે, એટલે આમ મળીને કુલ 100 ગુણનું આપણું પ્રશ્નપત્ર હોય છે. અને એ આ બધા જ પ્રકરણમાં કેવી રીતે એના પ્રશ્નના માર્ક્સ જે વેચાયેલા છે એની આપણે ચર્ચા સૌથી પહેલાં કરી લઈએ. તો સૌથી પહેલાં વાત કરીએ આપણા ભાગ 1ની. ભાગ 1માં કુલ 7 પ્રકરણ છે અને એને વિગતવાર જોઈએ તો પ્રકરણ 1 ભાગીદારી વિષય પ્રવેશ એ ટોટલ છે 4 માર્કનું છે. એની અંદર વિભાગ એમાં એટલે કે એમસીક્યુનો 1 પ્રશ્ન છે એ 1 માર્કનો, વિભાગ સી છે એમાં 1 પ્રશ્ન જે વિભાગ સીમાં 3 માર્કનો 1 પ્રશ્ન હોય છે, એટલે 3 માર્કનો 1 પ્રશ્ન અને 1 એમસીક્યુ એટલે ટોટલ છે એ 4 માર્કનું પૂછાય છે. પ્રકરણ બીજું ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબો. વાર્ષિક હિસાબો છે એ આખો 1 દાખલો વિભાગ એફમાં 11 માર્કનો પૂછાય છે, એટલે આ બીજા પ્રકરણનો ટોટલ ગુણભાર છે 11. હવે પાઘડીનું મૂલ્યાંકન પ્રકરણ 3 એના કુલ માર્ક્સ છે 6. આ 6 માર્ક્સ છે એમાંથી તમારે વિભાગ એમાં 1 પ્રશ્ન છે એ 1 માર્કનો એમસીક્યુ છે, વિભાગ બીમાં 1 પ્રશ્ન 1×1 વાક્યના માર્ક્સનો છે, અને વિભાગ ડીનો 1 પ્રશ્ન કે જે થોડાક પ્રમાણમાં બહુ મોટા પણ નહીં અને બહુ નાના પણ નહીં 4 માર્કનો 1 દાખલો એટલે ટોટલ 4 માર્કનો 1 દાખલો 4 અને બંને 1-1 એટલે ટોટલ 6 માર્ક્સ. હવે પ્રકરણ 4 ભાગીદારીનું પુનર્ગઠન એમાં વિભાગ એમાં 1 માર્કનો 1 પ્રશ્ન એમસીક્યુ, વિભાગ બી 1×1 વાક્યમાં જવાબ આપો એવો 1 પ્રશ્ન 1 માર્કનો, અને વિભાગ સીમાં થિયરી અથવા તો નાનો દાખલો કે જે 1×3 માર્કનો હોય છે એ એટલે ટોટલ થઈને આ ચોથું પ્રકરણ તમારે કુલ 5 માર્ક્સનું છે. પ્રકરણ 5 ભાગીદારનો પ્રવેશ આ પ્રકરણ ખૂબ અગત્યનું છે, એમાં કુલ 9 માર્ક્સ છે આખા પ્રકરણના. બી વિભાગ જે છે 1×1 વાક્યમાં ઉત્તર આપો એમાં 1 જ પ્રશ્ન આ પાઠમાંથી પૂછાશે, અને બાકીનો જે 1 પ્રશ્ન છે એ વિભાગ ઈ કે જે 8 માર્કનો 1 દાખલો હોય છે એ ગણવાનો હોય છે, એટલે ટોટલ છે એ પ્રકરણ 5 તમારે 9 માર્ક્સનું રહેશે. હવે પ્રકરણ 6 ભાગીદારની નિવૃત્તિ અને મૃત્યુ એ વિભાગ એ છે એમસીક્યુ છે એમાં 1 માર્કનો છે, અને વિભાગ ઈ વિભાગ ઈમાં અગાઉ પણ તમને જણાવી દીધું છે કે ટોટલ 3 દાખલા પૂછાય છે, તો એમાં આ બીજો જે પ્રશ્ન ઈ 8 માર્કનો છે એ નિવૃત્તિ અને મૃત્યુનો પૂછાય છે, એટલે ટોટલ 8 અને 1 9 માર્ક્સનું આવશે. અને ભાગ 1નો અંતિમ પ્રકરણ ભાગીદારી પેઢીનું વિસર્જન એ ટોટલ 8 માર્ક ધરાવે છે પેપરમાં, એમાં વિભાગ એમાં એમસીક્યુ 1 માર્કનું, 1×1 વાક્યમાં ઉત્તર આપો 1 માર્કનો 1 પ્રશ્ન છે, અને જ્યારે વિભાગ સી જે 3×3 માર્કના પ્રશ્નો હોય છે એવા અહીંયા 2 પ્રશ્ન પૂછાશે, એટલે 3 માર્કના 2 પ્રશ્નો એટલે કેટલા થયા ટોટલ 6 માર્ક્સ, 6 અને 1 2 ટોટલ છે એ 8 માર્ક્સનું પૂછાય છે. તો વિદ્યાર્થી મિત્રો વિભાગ
એ છે એ આખો આપણે 52 માર્ક્સમાં વહેંચાયેલો છે અને આખે આખો વિભાગ એ છે એ ભાગીદારીને લગતી બધી જ બાબતો છે, ભાગીદારી વિષય પ્રવેશથી લઈ અને ભાગીદારીના વિસર્જન સુધી.